હેલો મિત્રો, આજે આપણે રીંગણનો ઓળો બનાવીશું. રીંગણના ઓળા માટે આપણે એક આવડું રીંગણ લીધેલું છે, મોટું રીંગણ છે એટલે એક લીધેલું છે. જો નાનું હોય તો તમે બે લઈ શકો. અને રીંગણને હવે આપણે આવી રીતે ઉપરનું ટોપું છે એ કાઢી નાખશું. આવી રીતે અને એમાં વચ્ચેથી આપણે આમ ચેકો પાડી દેશું એટલે અંદર કાચું ન રહે અને સરસ શેકાઈ જાય. હવે આપણે આને ફરતું તેલ લગાવી દઈશું. આવી રીતે હવે એને આપણે ગેસ ઓન કરીને શેકવા મૂકી દઈએ. આપણે આ જારી મૂકેલી છે ગેસ ઉપર, એની ઉપર આપણે મૂકી દઈશું. હવે આપણે આ રીંગણ શેકવા મૂકી દીધેલું છે તો હવે આપણે તેનો મસાલો તૈયાર કરી દઈશું. ત્યાં સુધીમાં શેકાઈ જશે. હવે આપણું રીંગણ શેકાઈ ગયું છે, સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે તેને ઠંડુ થવા દઈશું થોડી વાર, ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લઈશું. આજે આપણે રીંગણનો ઓળો બનાવીએ છીએ તેમાં આપણે એટલે લીલા કાંદા લીધેલા છે, એક ટમેટું કાપેલું છે એ આપણે કટિંગ કરી દીધું છે, લીલું લસણ લીધું છે આપણે આટલું, એ લીલા ધાણા આટલા લીધેલા છે, આટલું સૂકેલું લસણ લીધું છે અને આ મરચા એક મરચું લીધું છે ને એક અને એક આદુનો કટકો લીધો છે. આપણે આ ત્રણની પેસ્ટ બનાવી લઈશું. પહેલાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બની ગઈ છે, તવી ગરમ ગરમ મૂકી છે. હવે એમાં આપણે ચાર પાવડા જેટલું તેલ નાખ્યું. રીંગણના ઓળામાં તેલ વધારે જોઈએ એટલે તેલ આપણે ચાર પાવડા નાખીશું. હવે તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીએ. તેલ આપણું આવી ગયું છે, ગરમ થઈ ગયું છે એટલે આપણે તેલમાં રાઈ એડ કરી દઈશું. હાફ ચમચ જેટલી આપણે જીરું, એક ચમચ આપણે હિંગ એડ કરી દઈશું, એક ચમચ જેટલી હળદર. હવે આપણે જે આદુ મરચાની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈશું. હવે તેને આપણે બરાબર હલાવી દઈશું. હવે આપણે આટલો લીલો લસણ એડ કરી દઈશું. આટલા લીલા કાંદા લીધેલા છે એ આપણે એડ કરી દઈશું. હવે તેને બરાબર આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે લીલા કાંદાને બે મિનિટ જેટલા આપણે કૂક થવા દઈશું થોડી વાર, પછી આપણે એમાં ટમેટા એડ કરી દઈશું. હવે આપણે લીલા કાંદા સરસ કૂક થઈ ગયા છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરી દઈએ. આટલા ટમેટા લીધા છે તે એડ કરી દઈએ. એક ચમચ જેટલું આપણે ધાણા જીરું એડ કરી દઈએ, સ્વાદ અનુસાર નમક. તેને આપણે બરાબર મિક્સ કરી દઈએ. અને હવે આ લીલા કાંદા અને ટમેટા જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધીમાં આપણે રીંગણની છાલ ઉતારી દઈએ. હવે આપણે અહીં એક છાલ ઉતારી લઈએ રીંગણની. કાંદા અને ટમેટા સરસ કૂક થઈ ગયા છે. અડધી ચમચ જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું, એક ચમચ જેટલી લાલ મરચ. હવે તેને બરાબર મિક્સ કરી દઈએ આપણે. રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે, આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે તેમાં આપણે એટલા લીલા ધાણા એડ કરી દઈશું. આને બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકીએ. જો મિત્રો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમે કમેન્ટમાં મને જરૂર જણાવજો અને આગળ કઈ રેસીપી બનાવી તે પણ મને કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ સો મચ.